હાલારની ધરતી નાનકડો પ્રસંગ જે આપને હું કહેતો તો મારે કેવો છે પ્રસંગ નાનો છે અને એમાં દલ જાડેજા એમાં ગુવાણા કરી અને ગામ મૃદના ફાડિયા જેવો જાડેજો રાજપૂત છે દીકરા છે વાડી ઘોડી છે ગરાહ છે અને એમાં હાવ નબળું દુકાળ જેવું વર હવારના પોરમાં કહુંબા પાણી કરવા માટે બેઠેલો ઈ ભોદેવજી જાડેજો એમાં એક ખંભે પાંચક વર્ષના બાળકને બિહારીને એક માલધારી રબારી સીથરે હાલ લુગડા અને રબારી આવે છે. નાનકડી વાત છે પણ મને એમ લાગે કે ક્યાંક પાળિયામાં ગામડામાં ક્યાંક નાની ડેરીમાં બેઠેલા આ માણસને મારે આજે જગતના ચોકમાં લઈ આવવો છે એટલે હું આ વાત કહું છું. છીતરે આ લુગડા છે, ગરીબ માણસ છે, પાંચ વર્ષનો દીકરો છે, પત્નીનું અવસાન થયું છે, પત્નીનું મૃત્યુ થઈ ગયું, ગરીબ માણસ છે, ઘરમાં ખાવા કાંઈ નથી, હવે આ દીકરાને હું કેવી રીતે મોટો કરી શકું. ઓખા બાજુથી આવેલો ઈ રબારી અને પોતાની પત્ની ગુજરી ગઈ, અહીં માલ ઢોર માટે આવેલો અને એમાં વિચાર કર્યો કે બાપુને દરબારને આ દીકરો દયા હું મોટો કરી દે, કારણ કે મારે મારી પાસે મને શું ખબર પડે એની માં વૈગીના દીકરાને કેમ હું મોટો કરી શકું, મને મારા માટે કઈ નથી. ફોળો માણા ભગવાનનું ઠાકરનું ભજન કરે ને હાવ ફોળો માણા દરબારને કે રોતા રોતા કીધું બાપુ મારા આ દીકરાને મોટો કરજો. પાંચક વર્ષનો બાળક છે દરબાર કે કાંઈ વાંધો નહીં. ભોજદેવજી જાડેજાએ દલ જાડેજાએ દીકરાને મોટો કર્યો છે, પોતાના દીકરાય છે, પણ ધીરે 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 18 વર્ષનો થયો જોવાની આવું કે ના આવું આવું કે ના આવું આવું કે ના આવું પણ આંખની માલિકોર 18મું વર્ષ બેઠું ને એટલે આડો ધોબો સાહાના કાળજાનું લોહી રેડી દીધું હોય ને એવી લાલ ટહેરું ઈ સવા રબારીને પડવા મંડાની ભલા માણસ હોય. રબારીના દીકરાને 18 વર્ષનો થયો હતા, ખુમારી કઈક બીજી હતી, કયો છોકરો હતો, 5 વર્ષનો છોકરાને જે બાપ મૂકીને વયો ગયો હતો દરબાર પાસે ઈ રબારીનો દીકરો મોટો થયો. અને જાડેજાના દીકરાઓ પણ એમને પોતાના દીકરા હતા ને એની હારે મોટો થયો. ટૂંકમાં વાત કરું, આખો પ્રસંગ બહુ જબરો છે, લાંબો છે, પણ જામનગરથી સેના આવી અને દરબારના જે પટ્ટી જાતના ઘોડીઓ હતી, પટ્ટી જાતની ઘોડીઓ, એ ઘોડીઓ આખા પરંગણામાં બહુ વખણાતી હતી. એ ઘોડીઓ જે પરંગણા આખામાં વખણાતી હતી, એ ઘોડીઓ વાળી અને જામનગરના માણસો સેના છે એ ઘોડીઓ લેવા માટે ધરાર દબાવી અને લઈ જવા માટે સેના આવેલી. એમાં યુદ્ધ થયું, ધીંગાણું થયું. 18-20 વર્ષનો આ જુવાનડો એને દરબારે પરણાવેલો, સંસ્કારી રબારીની દીકરી ગોતી અને એના એના લગ્ન કર્યા. લગ્નને હજી 15 દિવસ થયેલા, 15 દિવસથી આ પરણેલો રબારી સવો રબારી અને એ વાડીએ છે ને કંઈ ખબર નથી ને અહીંયા છે ને આવીને યુદ્ધ થયું, ધીંગાણો થયો અને ભોજદેવથી જાડેજો છે એ લડ્યો. દીકરાઓ લડ્યા, કુટુંબીઓ લડ્યા, પણ ઘોડીઓ વાળી ગયા, કારણ કે જામનગરની સેના બહુ મોટી હતી, જહાજીની સેના, અને ઘોડા લઈને વયા ગયા જામનગર, લઈ ગયા ઘોડીઓ, બહુ પટ્ટી ઘોડીઓ વાળી દરબારને. અને એમાં ગોકીરો થયો અને સમાચાર મળ્યા, વાળી હતી ગડગડતી દોટ મૂકી અને 18-20 વર્ષનો રબારીનો જુવાન એ સવો રબારી આવ્યો, આવીને કીધું અરે બાપુ ગજબ થઈ ગયો, હું ધીંગાણામાં રહી ગયો, મારે હું કાયમ વિચાર કરતો હતો યુદ્ધના મેદાનમાં રાજપૂતો ઉતરે ક્ષત્રિયો ઉતરે એની હારે હાથમાં તરવાર લઈ અને એક દી મારે મારી તરવારનું ભવાનીનું પાણી દેખાડવું હતું, પણ મારી મનની મનમાં રહી ગઈ બાપુ હું વાડીએ રહી ગયો, મને ખબર ન રહી. એમાં ડૂહું ભરાય છે ને આંખમાં આંસુ આવી ગયા, ડૂહું ભરાય છે ને જાણે મરવા ટાણે દરબાર તડફડતા હોય એવું લાગ્યું. વૈદોને બોલાવ્યા આવે એટલે સવાએ પૂછ્યું બાપુ તમે મારા બાપ ઠેકાણે માન બાપ બે બનીને મને મોટો કર્યો, હું રબારીનો દીકરો છું પણ બાપની જેમ તમે મને મોટો કર્યો છે, બાપુ તમારું ડૂહું આમ કંઈક થઈ ગયું હોય તમને કંઈક આમ 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 બરાબર આમ કંઈક સદગતિ ન થાય એવું મને લાગે છે, તમને છત્રીનો દીકરો સેલા શ્વાસ લેતો હોય એને તો પોરો હોવો જોઈએ, તમે કેમ આમ આમ કંઈક મોળા પડો છો, તો કે મને સ્વર્ગ, હું છત્રીનો દીકરો રાજપૂત છું, મને સ્વર્ગમાં જાઉં એમાં બીજું આવે નહીં, મને મૃત્યુ તો વાલું હોય, મર્દને મૃત્યુ મળે
પણ બેટા સવા એ રબારીના દીકરા તુંય મારા દીકરા જેવો છો. મારા દીકરાઓ યુદ્ધમાં લડ્યા બધું કર્યું પણ જામનગરથી જે ઘોડીયું મારી પટી ઘોડીયું છે એ લઈ ગયા છે. એ ઘોડીયું જામનગર એમને મેં હાજી નરવી વાપરી લે તો મને સતગદી નહીં થયો. અને થયો ઉભો ભાઈ ફરક 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 ભૂજાઓ થવા મંડાણી ભાઈ રબારીના દીકરાની હો. અને આમ લોટામાંથી પાણી ભરી હાથમાં આંજણી લઈને કીધું બાપુ પટી ઘોડીયું અહીંથી જામનગર વયું ગયો હોય પણ ઈ ઘોડીયુંના ઉપર બેહીને જો ઈ ખેલવી શકે એવી જો ઘોડીયુંને રેવા દઉં રૂડી જો રેવા દઉં તો હું રબારીનો દીકરો ન કેવા ભલા માણસ તમારી હારે મોટો થયો છું. આજ પ્રતિજ્ઞા કરું છું ફરક 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 પૂજાઓ થાવા મનાડી વિહવરાના સવાર રબારીની. અને બગાય જમ કરતો ઈ ઘોડલીની માથે સવાર થયો જોટાની તરવાર લઈને ઉપડ્યો બાગડતા બાગડતા બાગડતા. આ સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ છે. અને ઉપડ્યો ભાઈ આવ્યો જામનગર. જામનગર આવ્યો બધા જોઈ રહ્યા કે રબારી છે આ તો પોશાક તો વર્તાઈ જતો પેલા રબારી શું આવ્યો બાપુ પાસે કઈક આવ્યો છે કામે કાજે આ કઈ બાંધવા લડવા એકલો આવે એવું તો બને નહીં. શું જીગર છે શું તાકાત છે કીધું ઘોડાર ક્યાં છે કે ઘોડિયું બાંધી છે એટલે એમ કે ઘોડાર નું કીધું કે આ ઘોડાની સેવા કરવા બાપુ કે માણસ બોલાવ્યો છે ન્યા ગયો. અને ઘોડારમાં જઈ અને આમ જોયું તો પટ્ટી ઘોડિયું બાંધી છે ભાઈઓ દલ જાડે જવું નહીં. અને આમ એનો છેલ્લા શ્વાસ ભરતો ઘાયલ થયેલો પોતાના બાપની જેમ મોટો કરેલો એ જાડે જો દેખાણો એને ઓહો હો મારા જાડેજાની ઘોડિયું જામનગરમાં હોય અને એને સદગતિ ન થાય. અને પોતાની ભેટમાં જમૈયો હતો એ કાઢ્યો. આમ જમૈયો કાઢતા ની અરે હજી બધા જોતા રહ્યા કે આ જમૈયો કાઢીને શું ઘોડું ઘોડાની દોરી કાપશે. પણ એ સડાપ 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 કરતો એક પછી એક જેટલી જામનગરની અને ઘોડીઓ હતી એ અને અહીંથી હાથ ઘોડીઓ વાળી ગયા હતા બધી ઘોડીઓના એક પછી એક કાન કાપવા મંડાણો. આજુબાજુમાં ઉભેલા હતા એ હામાં કોઈ ડગલું માંડવાની તૈયારી નહોતા કરી શકતા કે કાન કાપે એમ આપણને કઈ હુલાલી નાખે એની કઈ નક્કી ન હોય ભલા માણસ. પોતાની પાસે તોબરો અહીંયા પડેલો ઘોડાનો એ તોબરો ઉપાડ્યો એક પછી એક ઘોડીના સડાક 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 કાન કાપી આખો તોબરો ભરી અને ખંભામાં નાખી અને પોતાની ઘોડીની માથે સવાર થયો બગાય જામ કરતો. અને બધા જોતા રહ્યા એ જાય હો જાય એ જાય હો જાય એ જાય ભાગડતા 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 ભાગડતા. હવે આવી આવજો અને લઈ જાયજો તમારી ઘોડીઓના કાન. હવે પાછો હું ત્યાં ગુવાણા ફૂગું ત્યાં સુધી તમારી તાકાત નથી મને રોકી શકો મને કોઈ આડા ફરી શકો ભલા માણસ. આ બનેલી ઘટના. અને આવ્યો પાછો વાહે તરત જામનગર થી સેના તૈયાર થઈ એ તો થવાનું. હવે સેના તૈયાર થઈને બીજેથી પાછી આવે છે એની સેનાની સામે યુદ્ધ કરવું છે. અહીંયા તો બધા ઘાયલ છે પણ મિત્રો એ ગામના વણકરું હતા એ વણકરું પણ તૈયાર થયા હતા હાથમાં તવાર તરવાર લઈને બનેલી આ વાંચેલી કથા આપને કહું છું. ગામના વણકરું હતા એ વણકર તૈયાર થયા અને આહીરો તૈયાર થયા આ સવો રબારી અને બચેલા જાડેજાઓ જે થોડા ઘણા ઘાયલમાં બચ્યા અને દીકરા એ હામાં સેનમાં ટૂંકમાં વાત કરું તો એ તૈયારી થઈ અને ઘમસાણ યુદ્ધમાં ઉતર્યા. હજી છેલ્લા શ્વાસ ભરે છે ભોજદેવજી જાડેજાના છેલ્લા શ્વાસ નથી ગયા પણ એની પહેલા એને ખડીયો કાનનો દેખાડ્યો અને કીધું કે બાપુ હવે એ ઘોડા ખેલવી ન લીએ એના કાન કાપીને આવ્યો છું. અને તેથી છેલ્લા શ્વાસ લેતા લેતા એ ભોજદેવજી જાડેજાએ કીધું તું કે બસ મારો બાપ હવે હું અને મારા પિતૃ બધાને પાણી પી લીધું રબારીના દીકરા તને સલામ કરું છું બાપ તે તો મારું મૃત્યુ સુધારી દીધું. સવા બાપ ભલે મેં તને મોટો કર્યો બાપ તારી જનેતાને ધન્ય છે. અને પછી યુદ્ધમાં છીડ્યો મિત્રો અને ઘમસાણ યુદ્ધનો બાટકો વેલો. વણકરના દીકરાઓએ હાથમાં કાતા લીધા હતા આહિરના દીકરાએ હાથમાં તરવારું ડાંગું લીધું હતી. આ બાજુથી રબારીના દીકરા રબારીનો દીકરો સોવો જોટાની તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતર્યો પણ ઠૂંઠાય ઠૂંઠ દીધા ઢાળ ખડકે રગત વળતી ખાળ દેતા જયદાન મેપત મોકડો હનુમાન હારે જાડે જાઓ મેરા કામ આવ્યા દલ જાડે જા. અને એની હારે સવો કામ આવ્યો મોખરે મર્યો તો મોખરે તેથી છેલ્લા શ્વાસ લેતો લેતો ભોજદેવજી જાડે જો ખમકારા કરતો તો બાપ હવે લડી લેજે હવે આ ગુવાણા ગામની ધુરા હું તને સવા રબારી તને હોપું છું ભલા માણસ તારે આબરૂ ન જવા દેતો ભલા માણસ. બાપ તું એની કાન ઘોડાના કાન કાપીને નથી આવ્યો દુશ્મનનું નાક કાપીને આવ્યો છો તે તો આપણું નાક રાખી દીધું ભલા માણસ. મિત્રો કામ આવ્યો યુદ્ધમાં ઉતર્યો આયરું કામ આવ્યા એને અહીંયા પાળ્યા છે વણકરુના પાળ્યા છે. અને ગામના પાદરમાં ઝાડની નીચે આજે સવા દાદાની ખાંભી છે. અને સવા દાદાની ખાંભી છે એટલું નહીં મિત્રો 15 દી પેલા પરણી લાવેલી હોળ વરહની રબારીની દીકરી એ સવા રબારીની પાસે સતી થઈ ગઈ હતી એની વાહે ભલા માણસ. આ ઘટના બનેલી સતી થઈ ગઈ હોળ વરહની રબારીની દીકરી વાહે સતી થઈ સવા દાદાનો પાળ્યો
અને માકબાઈ રબારી ની દીકરી ઈ માકબાઈ ની ડેરી આજ કુવાણા ગામના પાદર માં શેખ ઉપદિક દર્શન કરી આવજો. આવી ઘટના ઘટી છે, ભલા માણસ આવી ઘટનાઓ બહાર આવે.